आंतरराष्ट्रीय तृण धान्य वर्ष 2023 अंतर्गत मिलेट डेवलपमेंट योजना हेठळ नांदोद तालुका कक्षानो मेळो अने कृषि प्रदर्शन जनजागृति झुंबेश हाथ धरी खेतीवाड़ी खाता द्वारा सराहनीय प्रयासों करवामां आवी रह्या छे। जेना भागरूपे नांदोद धारासभ्य श्रीमती डॉक्टर दर्शनाबेन देशमुखना अध्यक्षस्थाने राजपीपलाना आंबेडकर भवन खाते प्रदर्शन कम कृषि मेळानुं आयोजन करवामां आव्युं हतुं। आगळ वात करीए तो भारत सौथी वधु हल्का तृण धान्य पाको पकवतो देश छे, જેમાં મોટા ભાગના મિલેટ્સ પાકો આદિવાસી વિસ્તારના જંગલોમાં જોવા મળે છે, જેને વર્ષો પહેલા આપણા પૂર્વજો આ ધાન્યો સંગ્રહ કરીને ઉપયોગમાં લેતા હતા। આજે કેટલાક લોકો વધુ કમાણી અને રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરીને જમીનની બગાડ જોવા મળી રહ્યો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂત મિત્રોની મિલેટ્સ ધાન્ય પાકોને ઉત્પાદન કરવા માટે આહવાન કરી રહ્યા છે, જેનાથી જમીનનું સ્વાસ્થ્ય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે। राज्य सरकार खेडूतोनी आवक बमणी करवाना निर्धारने पूर्ण करवा प्रतिबद्ध छे, त्यारे राज्य सरकारना कृषि अभियानना कारणे खेडूत मित्रोना प्रयत्नो अने सक्रिय भागीदारी थकी खेडूतोनी नवी टेक्नोलॉजी अपनावता थया छे। राज्यना तमाम खेडूतो कृषि महोत्सव थकी सरकारश्रीनी अनेकविध योजनाओ तथा खेती क्षेत्रनी अद्यतन टेक्नोलॉजीना माहिती प्राप्त करीने खेडूतोनी आवक बमणी करवाना प्रधानमंत्रीना आह्वान ने सफलता मिली रही छे। वधुमां बाळकोनी तंदुरस्ती माटे मिलेट्स माथी तैयार करवामां आवेल स्वादिष्ट अने पौष्टिक वानगीओ बनाववानी रीत विशे आंगणवाड़ी बहेनों द्वारा समजावामां आवे छे। मददनीश खेती नियामक नर्मदा केतनभाई ठक्करे पण प्राकृतिक खेती ने विस्तार पूर्वक समझावी आजना समय नी मांग आधारित खेती करवा अनुरोध कर्यो हतो। उपरांत जीवमृत बीजामृत सहित ना खातर ना उपयोग थकी खेती नी जमीन ने उत्पादक करवाना अंगे समझण पूरी पाड़ी हती। आज रोज राजपीपळा खाते नांदोद तालुकानो आंतरराष्ट्रीय तृण धान्य 2023 एटले के आंतरराष्ट्रीय मिलेट वर्ष अंतर्गत एक खेडूतो माटेनो कार्यक्रम करवामां आव्यो, जेमां 400-500 જેટલા નાંદોદ તાલુકાના ખેડૂતોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને એમને અલગ અલગ રીતે કેવી રીતના ખેતી માટે જુવાર છે, બાજરી છે, બંડી છે, કોદરી છે, મોર્યું છે, આ બધા ધાન્ય કેવી રીતના પકવી શકાય અને એનું ઉત્પાદન કેવી રીતના વધારે લઈ શકાય તેમ અંગેનું માર્ગદર્શન પણ તેમને આપવામાં આવ્યું છે। અને આના થકી એમના જીવનને પણ કોઈપણ જાતનો રોગ ન થાય અને એમને કોઈ જીવન પણ સમૃદ્ધ બને, સુખી બને એ માટે તેમને અલગ અલગ કેવી રીતના એનું ખાતરનું કેવી રીતના ઉપયોગ કરવાનું એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અને આના થકી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શ્રી અન્ન યોજના જાહેર કરી છે એનું પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને સાથે સાથે એમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પણ એમને દરેક ખેડૂતના ખાતામાં દર મહિને દર વર્ષે એમના ખાતામાં 6,000 રૂપિયા જેવા આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ પોતાના બિયારણ માટે કે ખેતરમાં ખાતર લાવવા માટે ઉપયોગ કરી શકે છે। તો આ યોજનાઓની વિસ્તૃત માહિતી એમને આપવામાં આવી છે અને મિલેટ વર્ષમાં જાડા ધાન્યનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ જે જાડા ધાન્યનો ઉપયોગ વધારે કરવામાં આવી રહ્યો છે એના અંગેનું એમને જાણકારી આપીને આપણે પણ આપણા જીવનમાં મિલેટનો ઉપયોગ વધુમાં વધુ કરીએ તો જીવનમાં કોઈપણ જાતના રોગ થવાની શક્યતાઓ ઓછી બની જાય છે અને સાથે સાથે નાના બાળકો કે જે લોકો અત્યારે જુવાર બાજરી કે એ બંટી બાજરોનો ઉપયોગ નથી કરતા તો આવા નાના બાળકોને પણ પોષણ વધુ મળી રહે અને કુપોષિતમાંથી આપણે એમને સુપોષિત કરી શકીએ એ ખૂબ જ જરૂરી છે। તો એ અંગેનું પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।